સુરતમાં શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તારમાં ઓરડાના અભાવે બાળકો ખુલ્લામાં ભણી રહ્યા છે. શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા અને આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા સતત ને સતત અલગ અલગ શાળાઓની મુલાકાતો લઈ રહ્યા છે અને શાળાઓની સમસ્યા જાણી રહ્યા છે. આપના નેતાએ જણાવ્યું કે શિક્ષણ મંત્રીના પોતાના મત વિસ્તારમાં અને પોતાના શહેરમાં જ આવેલી કેટલીક શાળાઓની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે બાળકોને બહાર બેસાડીને અભ્યાસ કરાવવો પડે છે. ઉમરા, વરથાણા, વેલંજા, બંગર, અબ્રામા, લસકાણા, ભાદા વગેરે વિસ્તારમાં આવેલી શાળાઓમાં ઓરડાની સંખ્યા જરૂરિયાત કરતાં ઓછી છે, જેના કારણે બાળકોને બહાર બેસાડવા પડે છે. ઘણી શાળાઓમાં કોમ્પ્યુટર લેબમાં, આચાર્યના રૂમમાં અથવા તો લોબીમાં બેસાડીને બાળકોને ભણાવવા પડી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઘણી બધી નવી શાળાઓ ભણી છે હદ વિસ્તરણને કારણે, એટલે આસપાસના ગામડાઓની શાળાઓ હવે સુરત મહાનગરપાલિકામાં આવી છે. તાજેતરની શાળા મુલાકાતો દરમિયાન એવું ધ્યાને આવ્યું છે કે શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તારમાં આવેલી ઘણી બધી શાળાઓમાં ઓરડાના અભાવે બાળકો બહાર ખુલ્લામાં ભણી રહ્યા છે, અથવા તો લોબીમાં ભણી રહ્યા છે, અથવા તો કોમ્પ્યુટર લેબ અથવા આચાર્યના રૂમમાં ભણી રહ્યા છે, આચાર્યની કેબિનમાં ભણી રહ્યા છે. કોઈપણ શાળા ચલાવવા માટેની પ્રાથમિક જરૂરિયાત હોય છે મકાન અને એના ઓરડાઓ. તો જ્યાં સુધી બાળકો પાસે પૂરતી બેસવાની ભૌતિક સુવિધાઓ ન હોય, ઓરડાઓ ન હોય, ત્યાં સુધી બાળકો કેવી રીતે ભણશે અને શિક્ષકો કેવી રીતે ભણાવશે? આ જ વિસ્તારમાં આવેલી આજે હદ વિસ્તરણથી જે નવા વિસ્તારો આવેલી છે એમાંથી ઉમરા, ભરથાણા, વેલંજા, બંગર, અબ્રામા, લસકાણા, ભાદા આ અલગ અલગ ગામમાં આવેલી શાળાઓમાં આ પરિસ્થિતિ સામે આવી છે.